જો તમને અથવા તમારા જાણીતામાં કોઈને હાઈ બ્લડ પ્રેશર એટલે કે રક્તચાપ કે લોહીનું ઊંચું દબાણની તકલીફ હોય તો તમને આ વિડિયો આ રોગ સંચાલન કરવાના અને તેની સારવાર માટેના કેટલાક રસ્તાઓ બતાવશે મોટાભાગની પરિસ્થિતિઓમાં હાઈ બ્લડ પ્રેશર કે જેને હાઇપરટેન્શન પણ કહેવાય છે તેનું કારણ નથી મળતું આ પ્રકારના હાઈ બ્લડ પ્રેશરને પ્રાઇમરી અથવા તો પ્રાથમિક અથવા તો એસેન્શિયલ હાઇપરટેન્શન કહેવાય છે આની સારવારમાં જીવનશૈલીમાં ફેરફારો કરવાના હોય તેનો સમાવેશ થાય છે જેમ કે સ્વસ્થ આહાર ખાઓ જો તમે મીઠામાં રહેલ સોડિયમ પ્રત્યે સંવેદનશીલ હોવ તો તમારા ડોક્ટર તમને મીઠું અને બહારનો ખોરાક ઓછું લેવાનું કહેશે સોડિયમના કારણે તમારા શરીરમાં પાણીનો સંગ્રહ થાય છે આના કારણે તમારા શરીરમાં રહેલ લોહીનું પ્રમાણ વધે છે અને બ્લડ પ્રેશર પણ વધે છે જીવનશૈલીમાં અન્ય ફેરફારોથી તમારું બ્લડ પ્રેશર ઘટી શકે છે આમાં સમાવેશ થાય છે અતિશય દારૂ ન પીવો નિયમિત કસરત કરવી જો જરૂરી હોય તો વજન ઘટાડવું અને ધૂમ્રપાન છોડવું તમારા બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરવા માટે તમારા ડોક્ટર દવાઓ પણ સૂચવી શકે છે જે તમારી કિડની રક્તવાહિનીઓ અને હૃદય ઉપર કામ કરે છે ડાયોબેટિક્સ જેને સામાન્ય રીતે વોટરપિલ્સ કે પાણીની ગોળીઓ પણ કહેવાય છે તે તમારી કિડનીને તમારા રક્તમાંથી વધારાનું મીઠું અને પાણી કાઢી નાખી અને તેને તમારા પેશાબમાં કાઢી નાખવામાં મદદ કરે છે આનાથી તમારી રક્તની માત્રા અને તમારું બ્લડ પ્રેશર બંને ઘટે છે બીટા બ્લોકર્સ તમારા હૃદય પરનો કામનો ભાર બે રીતે ઘટાડે છે તે તમારા હૃદયના ધબકારા ઘટાડે છે અને દરેક ધબકારાની તીવ્રતા ઘટાડે છે કેટલીક પ્રકારની દવાઓ તમારી રક્તવાહિનીઓને શિથિલ કરી તમારા બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ કરે છે આના કારણે તે રક્તવાહિનીઓ પહોળી થાય છે આ દવાઓમાં એસી ઇન્હિબિટર્સ એન્જીઓટેસીન રિસેપ્ટર બ્લોકર્સ કેલ્શિયમ ચેનલ બ્લોકર્સ અને ડાયરેક્ટ એક્ટિંગ પાસો ડાયલેટર્સનો સમાવેશ થાય છે તમને સારું લાગતું હોય તો પણ એ મહત્વનું છે કે તમે સૂચન પ્રમાણે તમારી દવાઓ નિયમિતપણે ચાલુ રાખો ડોક્ટરના કયા વગર કોઈપણ દવાઓ લેવાનું બંધ ન કરો જો તમને સૂચવેલ દવાઓ વિશે તમને કોઈ પણ પ્રશ્નો હોય તો એમના વિશે તમારા ડોક્ટર સાથે વાત કરો